હેલો ફ્રેન્ડ્સ આજે હું તમારી માટે એક નહીં બે નહીં પણ ત્રણ રેસિપી લઈને આવી છું કેરીની અલગ અલગ ચટણીઓની રેસિપી એમાંની એક તો તમે ક્યારેય નહીં ખાધી હોય એવી નવી રેસીપી છે તો રેસીપીને પૂરેપૂરી જોજો તમને જો મારી રેસિપી ગમે તો લાઇક અને શેર કરવાનું બિલકુલ ના ભૂલતા અને અમારી યુટ્યુબ ચેનલ ગુજરાતી કિચન કિચનને સબસ્ક્રાઇબ કરીને બે લાયકનને જરૂરથી ક્લિક કરજો તો સૌથી પહેલાં આપણે કેરી અને ડુંગળીનું કચુંબર બનાવીશું તેના એના માટે મેં કેરીને સારી રીતે ધોઈ લીધી છે કેરીની સાઇઝ મોટી છે એટલે આપણે જે અડધી સ્લાઇસ લઈશું એને આ રીતે જીની જીની સમારી લઈશું જેટલું ખાવાનું હોય એટલું જ બનાવવાનું તાજી તાજું ખાવાનું છે તો આ રીતે તમે જોઈ શકશો કે અહીંયા આગળ મેં જીની જીની કેરી સમારી લીધી છે મેં એના છોડા નથી કાઢ્યા હવે આપણે બે નાની સાઇઝની ડુંગળી લેવાની છે ડુંગળીને પણ સેમ રીતે આપણે જીની જીની સમારી લેવાની છે તો અહીં આગળ ડુંગળી પણ સારી રીતે એકદમ સરખી રીતે સમારીને તૈયાર થઈ ગઈ છે તો ડુંગળી અને કેરીને આપણે એક સાથે એક બાઉલમાં લઈ લઈશું સાથે જ મેં થોડા ધાના પણ ઝીણા ઝીણા સમારી લીધા છે અને એને પણ ધોઈ લીધા છે તો અહીં આગળ મેં એક બાઉલ લઈ લીધો છે એની અંદર ડુંગળી કેરી એની અંદર ઉમેરી દેવાની છે ત્યાર પછી અહીંયા આગળ અડધી ચમચી લાલ મરચું ઉમેરીશું તમને જેટલું તીખું ગમે એ રીતે તમારે ઉમેરવાનું છે અહીંયા આગળ વન ફોર ટી સ્પૂન જેટલો મેં જીરું પાવડર ઉમેર્યો છે અહીં આગળ મીઠું ઉમેરી દઈશું સ્વાદ પ્રમાણે કે પછી એક નાની ચમચી જેટલું ફ્રેશ કાપેલા ધાણા ઉમેરી દેવાના છે અને સારી રીતે મિક્સ કરી લેવાનું છે તો અહીંયા આગળ આપણે સારી રીતે મિક્સ કરી લઈશું અને આપણું આ કેરી અને ડુંગળીનું કચુંબર બનીને તૈયાર છે એકદમ ટેસ્ટી બને છે તો તમે પણ આ રીતે જરૂરથી બનાવજો હવે હું તમને બીજું સલાડ બનાવતા શીખવાડીશ હવે હું તમને કેરીનું બીજું કચુંબર બનાવતા શીખવાડીશ તો હવે આપણે ફરીથી કેરીને લઈ લેવાની છે અને આમાં આપણે કેરીના મોટા મોટા ટુકડા કરીશું એકદમ ઝીણા નથી કરવાના જે રીતે આપણે તાજી તાજું અથાણું ખાવા માટે સમારીએ છીએ બસ એ રીતના મીડિયમ સાઇઝના ટુકડા કરી લેવાના છે અને આ સલાડ તો એટલું ટેસ્ટી લાગે છે કે તમે ક્યારેય નહીં બનાવ્યું હોય ઘરમાં જો શાક ના હોય તો બે જ મિનિટમાં આ બની જાય છે ને રોટલી સાથે તો ખૂબ જ ટેસ્ટી લાગે છે તો હવે આપણે આ બધી જ કેરીને સેમ રીતે સમારી લેવાની છે અહીંયા આગળ કેરીના ટુકડા થઈ ગયા છે હવે આપણે કઢાઈને ગરમ કરીશું એની અંદર એક નાની ચમચી એટલું સિંગ તેલ ઉમેરવાનું છે ગેસની આજ અહીં આગળ મીડિયમ રાખી છે તેલ ગરમ થઈ જાય એટલે ચપટી હિંગ ઉમેરીશું ત્યાર પછી આગળ વન ફોર ટી સ્પૂન જેટલી હળદર ઉમેરવાની છે અહીંયા આગળ એક ચમચી લસણની પેસ્ટ ઉમેરી દેવાની છે તમે લસણને ખાંડીને પણ ઉમેરી શકો છો આ ટાઈમે હવે ગેસને બંધ કરી દેવાની છે આપણે લસણને બિલકુલ બળવા દેવાનું નથી તેલ ગરમ છે એમાં જ લસણ ખૂબ જ સારી રીતે સંધડાઈ જશે અહીંયા આગળ આપણું જે લસણ સરસ શેકાઈ ગયું છે પછી આપણે એક ચમચી લાલ મરચું પાવડર ઉમેરી દેવાનું છે અને તરત જ જે સમારેલી કેરી છે તેની અંદર ઉમેરી દઈશું અહીં આગળ મીઠું સ્વાદ પ્રમાણે ઉમેરી દેવાનું છે અહીં આગળ મેં વન ફોર ટીસ્પૂન ઉમેર્યું છે અહીં આગળ મેં એક ચમચી મેથીઓ મસાલો ઉમેર્યો છે એનાથી સ્વાદ એકદમ સરસ વધી જશે હવે સારી રીતે મિક્સ કરી લેવાનું છે અને ગેસને ચાલુ કરીને અડધી મિનિટ જેવું એને શેકાવા દેવાનું છે અડધી મિનિટ થઈ ગઈ છે અને આપણું આ લસણની આ કેરીનું અથાણું બનીને તૈયાર થઈ ગયું છે હવે ગેસને બંધ કરી દેવાનો છે આ સલાડને તમે બેથી ત્રણ દિવસ સુધીને ફ્રીજમાં રાખીને ખાઈ શકો છો તમે જોઈ શકશો ખૂબ જ સરસ દેખાય છે રોટલી સાથે તો ખાવાની ખૂબ જ મજા આવે છે તો હવે જ્યારે ઘરમાં શાક ના હોય તો આ લસણિયાવાળું ઇન્સ્ટન્ટ અથાનું જરૂરથી બનાવજો હવે હું તમને ત્રીજું સલાડ બનાવતા શીખવાડીશ આ એકદમ ટેસ્ટી ચટણી છે જે બધાના ઘરે બનતી જ હશે તો હવે આપણે કેરીને લઈ લેવાની છે અહીંયા આગળ છીણી લઈ લેવાની છે અને કેરીને છીણી લેવાની છે તો અહીંયા આગળ મારી પાસે મોટી કેરી હતી એમાંથી મેં અડધી બીજી કેરી લઈ લીધી છે અને આ રીતે તમારે છીણીથી છીણી નાખવાની છે તો બધી જ કેરીને આને છીણી લઈશું અને તમારે આ ચટણીને જ્યારે ખાવાની હોય એટલી જ બનાવવાની તાજી તાજી નહીં તો એ ખરાબ થઈ જતી હોય છે બે દિવસમાં તો તમારે ફ્રિજમાં બે જ દિવસ સુધી તમે ખાઈ શકો છો તો અહીં આગળ મેં કેરીને છીન લઈશ તો અહીંયા આગળ મેં કેરીને છીની લીધી છે હવે સેમ રીતે આપણે ડુંગળીને છીનવાની છે તો ત્યાં આગળ ડુંગળી અહીં આગળ લઈ લીધી છે ડુંગળીને પણ આપણે સેમ રીતે છીણી લેવાની છે તમે છીનવી ના હોય તો તમે મિક્સરમાં એને ક્રશ પણ કરી શકો છો પણ આ રીતે છીનીથી છીનશો તો ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગશે તો અહીંયા આગળ ડુંગળી અને કેરી બંને છીનાઈ ગયું છે તમે જોઈ શકશો તો હવે આપણે બંનેને એક બાઉલમાં લઈ લેવાનું છે તો અહીંયા આગળ એક સાથે જ બધું આપણે મિક્સ કરીશું અને મસાલા કરીશું અહીંયા આગળ સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરવાનું છે અહીંયા આગળ મેં એક નાની ચમચી મીઠું ઉમેર્યું છે અને લાલ મરચું ઉમેરી દઈશું અડધી ચમચી જેટલું જીરું ઉમેરવાનું છે એક ચમચી જેટલું અને આગળ એક ચમચી ખાંડ ઉમેરવાની છે આ ચટણી ખાટી અને મીઠી લાગતી હોય છે એટલે આગળ ખાંડ જરૂરથી ઉમેરજો હવે આપણે સારી રીતે મિક્સ કરી લેવાનું છે અને આપણી આ કેરી અને ડુંગળીવાળી ચટણી પણ બનીને તૈયાર થઈ ગઈ છે તો આને તમે બે દિવસ ફ્રીજમાં રાખી શકો છો તો તમારે જેટલી ખાવાની હોય એટલી તરત જ બનાવીને તાજી તાજી ખાજો ત્રણેય રેસીપી કેવી લાગી નીચે કમેન્ટ સેક્શનમાં જરૂરથી કહેજો હવે ઘરમાં શાક ના બને તે દિવસે તમે આ ચટણી બનાવી શકો છો કેરીની સિઝન ચાલુ થઈ ગઈ છે તો આ રેસીપી જરૂરથી બનાવજો અને તમે કઈ રીતે કેરીનું સલાડ બનાવો છો તે પણ તમે નીચે જ કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરી શકો છો તો તમને જો મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક અને શેર કરવાનું બિલકુલ ના ભૂલતા અને આવી જ નવી નવી રેસીપી જોવા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો મળીશું એક આવી જ નવી રેસીપી સાથે ત્યાં સુધીને આવજો